નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં ધોરણ 6 માં પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ જે આપણે દાખલા નંબર 5 ઉપર પહોંચ્યા હતા ત્યાંથી આપણે અધૂરું રહેલ હતું એમાં પ્રશ્ન 5 નીચેના ગુણોત્તર શોધો. પ્રકરણ 12 સ્વાધ્યાયમાં તમારે ગણિતની સ્વાધ્યાયપોથી છે તેમાં તમે પ્રકરણ 12 છે ગુણોત્તર અને પ્રમાણ બરાબર અને એનો પ્રશ્ન 5 છે કે નીચેના ગુણોત્તર શોધો. એના દાખલા આપણે પહોંચેલા હતા એ આપણે ગણીશું. તો અહીં પહેલો દાખલો તમને શું કીધું હતું તો કે 30 મિનિટ અને 1.5 કલાક. શું કીધું? 30 મિનિટ અને 1.5 કલાક. તો આની પહેલા મેં સમજાવેલું હતું જ્યારે થિયરી મેં તમને લખાવેલી હતી ત્યારે કે કેને કેમાં ફેરવવાનું. તો અહીં તમને મિનિટ અને કલાક આપ્યું છે. મિનિટ પર 30 જ મિનિટ છે એટલે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો અહીં તો 30 મિનિટ જ છે એટલે 1 કલાક પર થયેલ નથી. તો એ કલાક છે એને મિનિટમાં ફેરવવો પડશે કેમ કે મિનિટ છે એટલે કલાકમાં નહીં ફરે. તો અહીં શું કરશું આપણે? સૌ પ્રથમ તો કલાકને મિનિટમાં ફેરવશું. તો અહીં લખવાનું કલાકને મિનિટમાં ફેરવતા આ રીતના લખી શકાય. હવે 1.5 કલાક કીધું છે તો અહીં તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ થાય. 1 કલાક બરાબર કેટલી થશે? 60 મિનિટ. તો અહીં 1.5 કીધું છે, 0.5 એટલે અડધું થાય એટલે અડધી કલાક બીજી એટલે 60 અને અહીંયા 30 બીજા લખવાના અડધી કલાકના એટલે કે 30 મિનિટ બીજી થશે એટલે 60 મિનિટ વત્તા 30 મિનિટ એટલે 1.5 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 1.5 કલાક બરાબર 90 મિનિટ થશે. 60 ને 30 કેટલી થાય? 90 મિનિટ. તો અહીંયા 30 મિનિટ અને 90 મિનિટનો ગુણોત્તર છે શોધવાનો છે. તો હવે અહીં લખી શકાય કે ગુણોત્તર બરાબર 30 મિનિટ છેદમાં 90 મિનિટ. આ રીતના લખી શકાય 30 મિનિટ અને 90 મિનિટ. હવે બંનેનો છેદ ઉડાડી તો જોઈએ 00 તેમને જ ઉડી ગયા. હવે બંને એક ઘડિયામાં આવે જ છે તો અહીં જોઈએ તો 3 1 3 બંને 3ના ઘડિયામાં જ આવે છે અને 3 3 9 તો 3 3 ઉડી ગયા એટલે કેટલા આવ્યા? 1 ના છેદમાં 3 એટલે ગુણોત્તર 1 ના છેદમાં 3. હવે આપણે બીજી રીતના પણ લખી શકીએ. આપણે આવ્યું હતું ખાલી જગ્યામાં એમાં તો 1 જેમ 3 ગુણોત્તરનું પ્રમાણ તમને શું મળ્યું? 1 જેમ 3. હંમેશા ફેરવવાનું હોય એને જ યાદ રાખવાનું. જો ઉદ્દેશનું કામ રાખીએ આપણે તો એનું પ્રમાણ છે મળતું નથી. ત્યારબાદ છે હવે 40 સેમી અને 1.4 મીટર. હવે આમાં કેને ફેરવશું? સેન્ટીમીટરને તો મીટરમાં ફેરવાશે નહીં, માટે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ. તો અહીંયા શું લખવાનું કે મીટરને સેમીમાં ફેરવતા એટલે કે સેન્ટીમીટરમાં ફેરવતા. હવે અહીંયા 1.4 મીટર કીધું છે એટલે 1 મીટર બરાબર 100 સેમી થશે. 1 મીટર બરાબર 100 સેમી. તો અહીંયા 1.4 કીધું છે તો 1.4 કીધું છે એટલે 4 ને કેટલા થાય? આપણે 14 થાય અને 100 વત્તા કેટલા થશે? સોરી 14 ની 40 થશે એટલે અહીંયા 4 બીજા છે તો અહીંયા કેટલા લેવાના? 40. 4 ના કેટલા થશે એટલે 40 થાય એટલે 0 વત્તા 0 એટલે 0 0 ને 4 4 અને 1 ના 1 એટલે 1.4 મીટર બરાબર 140 સેમી મળે. હવે બંનેનું શું કરવાનું? ગુણોત્તર શોધવાનો છે. આપણે જે આગળના દાખલામાં કર્યું એ જ રીતના તો 40 સેમી અને ઉપર લખવાના 40 સેમી અને નીચે 140 આ રીતના લખવાનું. હવે છે ઉડાડે તો 00 ઉડી ગયા. હવે શું રહ્યું? 4 અને 14
બે ઘડિયામાં આવે છે બે ના ઘડિયામાં આવશે તો 2 2 4 અને 2 7 14 2 2 ઉડી ગયા તો જવાબમાં શું આવે 2 ના છેદમાં 7 એટલે કે 2 જેમ 7 ગુણોત્તરનો પ્રમાણ શું મળશે ગુણોત્તરનો પ્રમાણ તમારે મળશે 2 જેમ 7 તો આ રીતે તમારો બીજો દાખલો થશે અને એનો જવાબ આવશે 2 જેમ 7 ત્યાર પછી જો ત્રીજો દાખલામાં શું કહે છે તમને તમે સાથે સાથે ગણતા જ જાજો એટલે તમારે ભૂલ પણ ન પડે હવે શું કહે છે કે 75 પૈસા અને 2 રૂપિયા હવે આમાં કેને ફેરવવાના તો કે રૂપિયાને આપણે પૈસામાં ફેરવીશું તો અહીં લખવાનું કે રૂપિયાને પૈસામાં ફેરવતા આ રીતના લખીએ હવે રૂપિયાને પૈસામાં ફેરવવાના છે તો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય તો કે 100 પૈસા થાય તો અહીં લખવાનું કે 1 રૂપિયા બરાબર 100 પૈસા કયા કેટલા કીધા છે 2 કીધા છે તો 1 રૂપિયા બરાબર 100 પૈસા તો 2 રૂપિયા બરાબર કેટલા થાય તો કે 200 પૈસા થાય તો અહીં લખવાનું કે 2 રૂપિયા બરાબર 200 પૈસા હવે બંનેનું શું કરવાનું ગુણોત્તરનું પ્રમાણ છે શોધવાનો રહેશે એટલે ગુણોત્તર બરાબર 75 ના છેદમાં 200 આ રીતના થશે હવે 75 અને 200 એનો તમારે પ્રમાણ કાઢવાનું છે તો 75 અને 200 કયા ઘડામાં આવે છે એ તમારે જોવાનું રહેશે તો હવે 25 છે એના ઘડિયામાં આવે તો 25 તેરી 75 આમ થાય 25 તેરી 75 અને 25 અર્થા 200 આના માટે તેને ઘડિયા આવવાના જરૂર છે જો ઘડિયા આપણને ન આવડે તો આપણે છેદ દાખ તપાવે ને માટે ઘડિયા છે પાકા કરવા પડે તો 25 25 ઉડી ગયા વૈધ શું 3 ના છેદમાં 8 તો જવાબમાં આવશે 3 જેમ 8 તો આનું ગુણોત્તરનું પ્રમાણ શું મળે તમને તો કે 3 જેમ 8 ત્યાર પછી હવે તમને ચોથો દાખલો શું કહ્યો છે તો એ જોઈએ આપણે ચોથા દાખલામાં હવે ચોથા દાખલામાં છે તમારે કે 450 મિનિટ 450 મિલી અને 1.5 લીટર 450 મિલી અને 1.5 લીટર હવે કેને કેમાં ફેરવશું તો કે લીટરને મિલીલીટરમાં ફેરવવાના રહેશે તો અહીંયા લખવાનું કે લીટરને મિલીલીટરમાં ફેરવતા લીટરને મિલીલીટરમાં ફેરવતા હવે લીટરને મિલીલીટરમાં ફેરવીએ એટલે 1 લીટર બરાબર કેટલા થાય 1000 મિલી થશે 1 લીટર બરાબર 1000 મિલી તો અહીં 1.5 લીધું એટલે 500 બીજા થાય 5 છે એટલે એના અડધા એટલે 0 ને 0 0 0 વત્તા 0 એટલે 0 0 વત્તા 5 એટલે 5 અને 1 ના 1 એટલે 1500 મિલી થશે 1.5 લીટર બરાબર 1500 મિલી હવે બંનેના છેદ ઉડાડવાના છે તો અહીંયા લખવાનું કે ગુણોત્તર બરાબર 450 જે આપણે ઉપર અહીંયા આપેલું છે અહીંયા મળ્યું 1500 છેદમાં 1500 આ રીતના કરી શકાય હવે 0 0 ઉડી જશે હવે આને 5 વડે ભાગ કરી દે તો 5 નવા 45 થાય 5 નવા 45
પિસ્તાલીસ અને ત્રીસ પંચા એકસો ને પચાસ થાય. આનો પણ પાંચ વડે ભાગાકાર કરવાનો ન આવડે તો એટલે કે ત્રીસ પંચા એકસો પચાસ, પાંચ પાંચ છે ઉડી જાય તો વધ્યું શું આવે તો નવના છેદમાં ત્રીસ. હજી નવના છેદમાં ત્રીસ આ પણ તમને એક ઘડિયાળમાં જ આવે છે. તો જોઈએ તો અહીંયા ત્રણના ઘડિયાળમાં આવે છે, ત્રણ તેરી નવ અને ત્રણ દા ત્રીસ, આ રીતના થશે. હવે ત્રણ ત્રણ ઉડી ગયા તો આવ્યું શું ત્રણના છેદમાં દસ. તો છેલ્લે તમારે ગુણોત્તર શું મળે, ગુણોત્તરનું પ્રમાણ તમારે મળશે ત્રણ જેમ દસ. તો અહીં તમારે ચોથા દાખલામાં ગુણોત્તરનું પ્રમાણ મળે ત્રણ જેમ દસ. ત્યાર પછીનો હવે પાંચમો દાખલો જોઈએ તો તેમાં શું કહે છે પાંચમા દાખલામાં. ચારસો ગ્રામ, પાંચમા દાખલામાં તમને રકમ આપેલી છે અહીંયા ચારસો ગ્રામ અને ચારસો ગ્રામ અને બે પોઈન્ટ ચાર ગ્રામ, ચારસો ગ્રામ અને બે પોઈન્ટ ચાર કિગ્રા. હવે કેને ફેરવવાનો તો કે કિગ્રાને ગ્રામમાં ફેરવવાનો. અહીં લખવાનું કિગ્રાને ગ્રામમાં ફેરવતા, આ રીતના લખી શકાય. હવે કિગ્રાને ગ્રામમાં ફેરવવાનો એટલે એક કિગ્રા બરાબર કેટલા થાય, હજાર ગ્રામ થાય. તો એક કિગ્રા બરાબર હજાર ગ્રામ, આ રીતના લખાય. તો અહીં બે પોઈન્ટ ચાર કીધું છે, બે પોઈન્ટ ચાર એટલે બે એટલે તો બે હજાર થયા અને ચાર એટલે કેટલા થશે ચારસો થાય. અહીંયા અહીંયા લખવાનું ચારસો એટલે કુલ ટોટલ આપણે મળી જાય. જીરો 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 વત્તા જીરો એટલે જીરો, જીરો ને ચાર ચાર અને બે ના બે એટલે બે પોઈન્ટ ચાર કિગ્રા બરાબર કેટલા થાય ચોવીસો ગ્રામ થશે આપણે. તો હવે ગુણોત્તર શોધવાનો, ગુણોત્તર બરાબર ચારસો ના છેદમાં ચોવીસો. હવે છેદ ઉડાડીએ તો બે બે શું છે ઉડી જાય. હવે વધ્યું શું ચાર ના છેદમાં ચોવીસ, તો ચાર એકા ચાર એમને વચ્ચે ઉડે અને ચાર છ ચોવીસ, તો એક ના છેદમાં છ, તો જવાબમાં શું આવે એક જેમ છ. તો ગુણોત્તરમાં શું આવશે, ગુણોત્તરનું પ્રમાણ મળશે તમને એક જેમ છ. ત્યાર પછીનો હવે પ્રશ્ન પાંચનો છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો એટલે અહીં તમારે પ્રશ્ન પાંચ છે તે પૂર્ણ થશે. હવે તમને છેલ્લા દાખલામાં શું કીધું છે, ચાર વર્ષ, ચાર વર્ષ અને બત્રીસ મહિના. શું કીધું છે ચાર વર્ષ અને બત્રીસ મહિના. હવે વર્ષ ને મહિનામાં ફેરવવા પડે કેમ કે મહિના છે તો વર્ષમાં નહીં ફરે, તો શું આવે વર્ષ ને મહિનામાં ફેરવવા પડે એટલે કે વર્ષ ને મહિનામાં રૂપાંતર અથવા ફેરવ ગમે તે હાલે રૂપાંતર કરતા. હવે એક વર્ષ બરાબર બાર મહિના થાય, તો એક વર્ષ બરાબર બાર મહિના, તો ચાર વર્ષ બરાબર કેટલા, તો કે બાર ગુણ્યા ચાર કરવાના એટલે બાર ચોક ઉડતાલીસ થાય, ઉડતાલીસ મહિના. તો હવે ગુણોત્તર જોઈએ, ગુણોત્તર બરાબર બત્રીસ ના છેદમાં ઉડતાલીસ આમ થાય. હવે બંને એક ઘડિયામાં આવે જ છે, તો આઠ ચોક બત્રીસ અને આઠ છ ઉડતાલીસ આમ થાય. આઠ આઠ ઉડી ગયા, વધ્યું શું ચાર ના છેદમાં છ, હજુ છેદ છે બે એક જ ઘડિયામાં આવે છે. તો બે બે ચાર અને બે તેરી છ, બે બે ઉડી ગયા તો વધ્યું શું બે ના છેદમાં ત્રણ એટલે જવાબમાં તમારે લખવાનું કે ગુણોત્તર બરાબર બે
છે 3 એટલે તમારે છઠ્ઠાનો જવાબ આવશે સોરી છઠ્ઠાનો જવાબ તમને મળશે સોરી આ 48 ના છેદમાં 32 થશે એટલે આ 48 અને આ 32 એટલે આ 8 6 48 અને આ 8 જો 32 એટલે 6 6 ના છેદમાં 4 થશે એટલે 6 અને આ 4 હવે આ 2 3 6 અને 2 2 4 આ થાય એટલે 2 2 ઉડી ગયા તો અહીંયા શું આવે 3 ના છેદમાં 2 એટલે જવાબમાં તમને મળશે 3/2 તો અહીં તમારે છઠ્ઠા દાખલાનો જવાબ મળ્યો છે 3/2 તો અહીં તમારો પ્રશ્ન 5 છે તેના 6 દાખલા હતા તે પૂર્ણ થાય છે હવે પછી પ્રશ્ન નંબર 6 છે કે બોક્સમાં જવાબ છે આપણે લખવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ